ईश्वर सर्वभूतानां रुद्देशेर्जुनतिष्ठति ब्राह्मयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्ति स्थानं प्राप्स्यसि शाश्वतम् संवत 2076 श्रावण सुद एकादशी गुरुवार तारीख 30 जुलाई 2020 कथास्थल भजन हॉल कुंडलधाम कथा भाग 337 जोत जोतामां श्रावण महीनानी एकादशी आवी गई। श्रावण महीनो बैठो अपने हवे विचार्यू के श्रावण महीना में तो खूब वधारे वेला जागी ने भजन भक्ति नो लाभ लेवो छे त्यां तो 11 दीव आगी हजी जो नहीं सावधान थईए तो काले श्रावण महीनो वयो जशे चातुर्मास पण 5 महीनानो होवा छताय जतो रहेशे અને એક દિવસ જન્મ પણ પૂરો થઈ જવાનો છે। જાગ્યા એ ફાવ્યા, સૂતા ઊંઘ્યા, ક્યાંક ને ક્યાંક મોહ નિદ્રામાં પહોંચ્યા એ ખૂબ પસ્તાયા આવું થવાનું છે। આજે આપણા હાથમાં ખૂબ સારી તક છે। સર્વાવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશરો, એમની ઉપાસના, ભક્તિ, કથા, કીર્તન, સંતો અને હરિભક્તોનો જોગ, આ બધું તકે તક મળી ગયું છે। આજે કોઈ ધારે તો ભગવાનને પામવા માટે બધું જ થઈ શકે એવી સારામાં સારી સિઝન છે। શ્રદ્ધા હોવી જોઈએ, મહિમા હોવો જોઈએ, ભાવના આપણે વધારવી જોઈએ। આજે એકાદશી હોવાથી આપણે બધા નક્કી કરીએ કે વ્રત કરીશું, આખો દિવસ જેટલું બને એટલું વધારે ને વધારે પ્રભુ પરાયણ રહેશું। આજની એકાદશીનું નામ પુત્રદા છે। આ એવી એકાદશી છે કે આજથી મંદિરમાં ઠાકોરજી મહારાજને પવિત્રાના હાર ધરાવવામાં આવે છે। ભગવાનના ભક્તો, આ એકાદશી આવે એના 1 દી 2 દી 5 દી પહેલાં પવિત્રાઓ ખરીદે અને ઠાકોરજી મહારાજ માટે મંદિરમાં લઈ જાય, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે। વાલા હરિભક્તો, શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા નામના ગ્રંથની કથા ચાલે છે। આજે આપણે 49મા પુષ્પમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। ગઈકાલની કથામાં એવું હતું કે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રકટ હોય છે ત્યારે ઘણા બધા જીવ એને ઓળખતા નથી, સ્વીકારી શકતા નથી। તો ભગવાન જેવા ભગવાન મળ્યા હોય તેમ છતાં એ જીવને કોઈ લાભ થતો નથી, ઉલટાના એનો અપરાધ કરે તો ગેરલાભ જાજો થાય છે। જે દિવસે ભગવાન રામચંદ્ર પ્રભુ આ પૃથ્વી ઉપર હતા ત્યારે અયોધ્યાના ધોબી જેવા જેટલા કોઈ હશે એ બધાને તો ઉલટાનો એ પ્રભુ હતા છતાં બહુ જ મોટો ગેરલાભ થયો। એમણે જિંદગીભર એમની ટીકા નિંદા કરી, એમનો વિરોધ કર્યો અને હનુમાનજી મહારાજ જેવા કોઈ એમને પ્રગટ પરમાત્મા માનતા હોય ને એનોય આ તો દ્રોહ કરે। જે દિવસે શ્રીકૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર હતા ત્યારે ગોપીઓ જેવા જે જે કોઈ હતા એ ફાવી ગયા, ઉદ્ધવજી જેવા એ પૂરેપૂરો લાભ લઈ લીધો, એ જમાનામાં શિશુપાળ કંસ જેવા જે હતા એમણે ધરાય ધરાય દ્રોહ કર્યો। જે દિવસે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા ત્યારે પણ જેણે ઓળખ્યા સ્વીકાર્યા એ ખૂબ ફાવી ગયા, વિરોધ કર્યો એ બધા જ બિચારા કૂટાઈ ગયા। જેવું ભગવાનનું છે એવું જ ભગવાનના કોઈ વાલા મુક્ત પુરુષો આ પૃથ્વી ઉપર વિચરતા હોય, એવા કોઈ મોટા સંતો હોય, ભક્તો હોય, ત્યારે એમને ઓળખવા એ પણ ખૂબ આંટીઘૂંટીવાળું છે। જેને
એ પ્રગટ ભગવાન કે પ્રગટ પરમાત્માના પ્યારા પરમહંસોની પ્રતીતિ આવે છે એને ખૂબ મોટો લાભ અને લાભ થાય છે. અને જે એનો વિરોધ કરે છે, ભગવાનને ભગવાન નથી માનતા, સાચા સંતો ભક્તો મુક્તોને એવા નથી માનતા અને ઉલટાની એની નિંદા ટીકા હાંસી મશ્કરી કરે છે, એ જીવને ખૂબ જ મોટો ગેરલાભ થાય છે. આજે ફરી એક વખત એ વાત ગ્રંથકાર આગળ વધારે છે કે મથુરામાં રહેનારા મોટા મોટા કર્મકાંડી વિદ્વાનો ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી ન શક્યા, પરમાત્માને રાજી કરવા માટે જગન કરતા હતા, જે પ્રભુને પામવા કરતા હતા અને એ પરમાત્માને તે કણિકો અન્ન પણ ન આપ્યું, જેને માટે કેટલું ઘી હોમ્યું, કેટલું ધન વાપર્યું એ પ્રભુને તો નારાજ કર્યા. એને તો હાવ સામાન્ય બીજા માણસો કરતાંય બીજા માણસોમાંય કંઈક હાવ નિમ્ન કોટીના ઢોર વાહે રખડતા હોય ને એવા માન્યા, તો બધું જ એમનું ફોગટ ગયું. છેવટે ઋષિઓને જિંદગીભર પરિતાપ કરવાનું રહ્યું, કારણ કે વહી ગયેલી પળ હવે થોડી પાછી આવે છે. તક મળી હતી પણ સંદેહ ન ટળી શક્યો એટલે જન્મ ધિક્કારને પાત્ર થઈ ગયો. ઘણાય વેદો ભણ્યા હતા, શાસ્ત્રો ભણ્યા હતા, તોય પ્રભુથી વેગળા રહી ગયા અને એની અબળાઓએ ઓળખી લીધા તો એ પરમાત્માના પ્યારા બની ગયા. હવે તો બહુ જ મોટી આંટીઘૂંટીવાળી વાત એ આવી કે ભણેલા ગણેલા હોય તોય છેતરાઈ જાય, અભણ હોય એ ગોપીઓ જેવા હોવા છતાં ફાવી જાય, આ કેવી એક આંટીઘૂંટીની વાતો છે. આપણે એવું નક્કી કરીએ કે ભાઈ ભગવાનને ઓળખવા હોય, ભગવાનના મોટા પુરુષોને ઓળખી લેવા હોય, ઓળખીને જેવા છે એવા સેવી લેવા હોય તો એનો ઉપાય શું? ભલા ભક્તો, એક વાત ચોક્કસ સમજવા જેવી છે. આજ આટલા વર્ષોના આધ્યાત્મિક ઇતિહાસમાંથી આ આપણા શાસ્ત્રકારોએ તારણ કાઢ્યું છે. જ્યારે જ્યારે પરમાત્મા કે પરમાત્માના કોઈ પ્રાણ પ્યારા મુક્ત પુરુષો આ પૃથ્વી ઉપર પ્રગટ વિચરતા હોય છે ત્યારે એનો પૂરેપૂરો લાભ લેવો હોય તો આપણે એક શરત સ્વીકારવી જોઈએ. એ ભગવાનના જે દાસ હોય છે, એ ભગવાનના જે ભક્તો હોય છે, એ ભગવાનના જે આશ્રિતો હોય છે, એમની હારે ઈર્ષા મૂકી દઈએ, અભિમાન છોડી દઈએ, અહંકાર મૂકીને પણ એમનો જે દિવ્ય ભાવ હોય એ આપણે સ્વીકારી શકીએ તો એમના દ્વારા પ્રગટ પરમાત્માની ઓળખ આપણને મળી શકે છે. પણ આ જીવ અભાગ્યો એવો છે કે પોતાની પાસે ઊંચું કુળ હોય, ઊંચું ભણતર હોય, ઘણા બધા રૂપિયા હોય, ગાડી બંગલા હોય, એટલે એ પોતાની જાતને મહાન માની લે છે, એ પોતાને બહુ લાયક સમજે છે. પરિણામે ભગવાનના ગુણિયલ ડાયા કોઈ ભક્તો સંતો સજ્જનો હોય એને પોતાના કરતાં મોટા મહાન નથી માની શકતો. એ પોતે એવું સમજે છે હું બુદ્ધિશાળી છું, હું ડાયો છું, મને બહુ ખબર પડે છે, એને હું પડે, બસ આમાંથી છેતરાઈ જવાય છે. અહીંયા ઝાલાવાડ પ્રદેશમાં કેમની નજીકમાં ભેંસજાળ નામનું ગામ છે, લીમડી નજીક. એ ગામમાં એક મોતી ત્રવાડી કરીને ભૂદેવ હતા, સારા હતા, વિદ્વાન હતા, શાસ્ત્રાભ્યાસી હતા. એમણે એકવાર એવું સાંભળ્યું કે હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મુક્તાનંદ કરીને સંત છે, એમણે ઉદ્ધવ ગીતા બહુ જ સારી લખી છે. ગોપીઓ અને ઉદ્ધવજીના સંવાદનો એક બહુ સારો ગ્રંથ લખ્યો છે, તો મારે એમને મળવું છે. એકવાર એ મુક્તાનંદ સ્વામીને મળ્યા. હવે એ તો એક નવા શાસ્ત્ર વિશે જાણવા આવ્યા હતા, એ શાસ્ત્ર રચનાર કોણ છે એનો થોડો પરિચય લેવા આવ્યા હતા, એમને એક ગ્રંથના રાગઢાળ શીખવા હતા. પરંતુ સંતને મળ્યા અને સંતની સાધુતા જોઈ, નિર્મળતા જોઈ એમનો અહંકાર ઓગળી ગયો કે ભલે હું ગમે એટલો ભણેલો ગણેલો વિદ્વાન હોઉં પરંતુ આ સંત કોઈ અનોખી માટીના છે. એમની નિર્માનીતા, એમની નિર્મળતા, એમની સાધુતા ઉડીને આંખે વળગે છે. તો એમણે પોતાનું બધું અભિમાન મૂકી અને સંતનું દિવ્ય જીવન જોઈને પગમાં પડી ગયા કે સ્વામીજી મહારાજ, તમે મને એવા આશીર્વાદ આપજો કે આ જન્મે મારું કલ્યાણ થાય. મુક્તાનંદ સ્વામીએ મુમુક્ષુ જાણીને એમને ગુણ આવે એવું
જરાક ગોઠવું. એમને જે જોઈતું હતું એ શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો, બધું શીખવાડ્યું, પ્રસાદી આપી, બેસાડ્યા, ભગવાનની સરસ વાતો કરી, એને ખૂબ સારું લાગ્યું. પણ સ્વામિનારાયણ ભગવાન છે એ હજી સીધું એને ગળે ઉતરે એવું નહીં હોવાથી સ્વામીએ એને સંપર્કમાં રહેવાનું ચાલુ રખાયું. ધીરે 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 એવું બન્યું કે એકવાર એ મુક્તાનંદ સ્વામીને મળવા આવ્યા. સ્વામી એને એવું કીધું કે આપણે કાલે મળીશું. પછી જ્યારે મુક્તાનંદ સ્વામી એને મળવા બોલાવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ ખુદ એવું સાંભળ્યું કે અત્યારે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરી રહ્યા છે ગઢપુરમાં, જ્યાં મહારાજ અક્ષર રોડીની બાજુમાં નાતા હતા. એ મહારાજ સ્નાન કરે ને એનું પાણી એક નાના એવા ખાળિયા થ્રુ કોઈ ઝાડના ખામણામાં જતું હતું. મુક્તાનંદ સ્વામી દૂરથી દંડવટ કરતા હતા એ સ્નાન કરી રહેલા પ્રગટ પુરુષોત્તમ નારાયણને, અને પછી પેલા મોતીભાઈ ત્રવાડી પાછળ પાછળ આવેલા એ ઊભા ઊભા જોતા હતા. સ્વામી દંડવટ કર્યા પછી પેલું સ્નાન કરેલું પાણી ખાળિયામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યાં ગયા, વાંકા વળ્યા અને પાણીનો જેટલો હાથમાં આવે એટલો ખોબો ભરી અને પોતે ઘાટ 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 પીવા લાગ્યા. વેદ વેદાંતના પારને પામેલા આવા મોટા મહાપુરુષ એક ખાળિયામાં હાલી જતું પાણી ખોબો ભરીને પીવા લાગ્યા અને અત્યંત અહોભાવ સાથે, આ હા હા, મારા ભાગ્યમાં આ પાણીનું એક ટીપું હોય ક્યાંથી. આ પુરુષોત્તમ નારાયણના એક અવતારના ચરણ ધોવાથી આ ગંગા આટલી પવિત્ર બની હોય તો આખે આખા સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે પાણીથી નાયા હોય અને એ પાણી કેટલી ગંગા તુલ્ય કહેવાય, એવા અહોભાવથી એ પાણી પી ગયા. એ જોઈને મોતી ત્રવાડીને એવું લાગ્યું કે આવા મહાન સંત જેના પ્રસાદીના પાણીનો આટલો મહિમા રાખતા હોય આમાં કાંઈક હોય હોય અને હોય જ. હવે એ ગળી ગયા હો. પેલા સંતમાં પ્રતીતિ હતી, સંતનો સ્વીકાર હતો, સંત એને પોતાના ગુરુજી જેવા લાગ્યા હતા, તો એના કારણે સંત જેને માનતા હતા એ વાત ગળે ઉતરી ગઈ. પછી પૂછ્યું કે સ્વામી આનું કારણ મને કહેશો? ત્યારે હવે મુક્તાનંદ સ્વામીએ એમ કીધું કે ભાઈ મોતી, આ જે નાઈ રહ્યા છે ને સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. મારા જેવો સાધુ અમથો થોડો એની ચરણની રજ થઈને રહેતો હોય. ગાંડા, તું મને મહાન માને છો, વિદ્વાન માને છો, પરંતુ મારા જેવા હજારો લાખો કરોડો અને અબજો એના સેવકો છે. અમે બધા જ એમની કૃપાથી આવા બન્યા છે. અને મોતી ત્રવાડીને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો, આ એક શ્રીહરિજી મહારાજે પ્રસ્થાપિત કરેલી સિસ્ટમ છે. આ ધરતી ઉપર જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવ્યા ત્યારે મહારાજે એમના હજારો સંતોને સદૈવ વિચરણ પરાયણ સુકામ રાખ્યા કે આવા સાચા સંતો ફરતા હોય, જ્યાં જ્યાં જાતા હોય ત્યાં જે જે દૈવી મુમુક્ષુ જીવો હોય અને એમનો વિશ્વાસ આવે, એમાં શ્રદ્ધા બેસે, તો એ સંતના વિશ્વાસે એ પ્રગટ ભગવંતનો સ્વીકાર કરી શકે અને એનું આત્યંતિક કલ્યાણ થાય. આનાથી તદ્દન ઊંધું જો જોઈએ તો ખુદ પ્રગટ પરમાત્મા એની ભેગા જ રહેતા હોય, પરંતુ ભગવાનના વાલા સંતો અને ભક્તો હારે બરોબરીયાપણું હોય, ઈર્ષા હોય, અદેખાય હોય, અહંકાર હોય, તો પ્રગટ પરમાત્માનો થયેલો સ્વીકાર પણ ટળી ગયેલાના ઇતિહાસ બની ગયા. કેડી સખી ભગવાન દાસ નામના એ સાધુ સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સંત બની ગયા હોવા છતાં આ બરોબરીયા રૂપ માયાને કારણે છેવટે ભગવાનનો પણ અભાવ આવ્યો અને ભગવાનને મૂકીને એ સાધુ ચાલ્યો ગયો. રઘુનાથ દાસ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મુક્તાનંદ સ્વામી જેવા સંતોનો સ્વીકાર ન થઈ શક્યો, એમની સાથે પણ બરોબરીયાપણું રહ્યું ને પોતાની જાતને મહાન વિદ્વાન ને પંડિત ને શાસ્ત્રી ને વક્તા સમજી બેઠા, તો છેવટે ભગવાન સ્વામિનારાયણનો વિરોધ થયો, દ્રોહ થયો અને ભૂંડે હાલે મોત થઈ ગયું. આપણા અલૈયા બાપુ, અલૈયા ખાચર, દાદા ખાચર સાથે બરોબરીયાપણું ન છૂટ્યું
તો છેવટે ભગવાનનો અપરાધ થાય, વિરોધ થાય, હજારો જીવોને અભાવગુણ નાખવારૂપી મોટું પાપ થાય, અહીં સુધીની અધોગતિ થઈ ગઈ. તો આ એક એવી આંટીઘૂંટીવાળી બાબત છે વાલા ભક્તો, કે જો ભગવાન અને ભગવાનના સાચા સંતને ઓળખવા હોય તો આપણે માન મૂકીને, અભિમાન મૂકીને, ઈર્ષા મૂકીને, દાસાનો દાસ થઈને રહેવાની લાયકાત ઓળખવી કેળવવી પડે છે. જે કોઈ આવું કરે છે એને બહુ જ મોટો ફાયદો થાય છે. જો અહીંયા ભગવાન વેદ વ્યાસજીએ લખેલી શ્રીમદ ભાગવતજીની એક વાતને આ ગ્રંથકાર નોંધે છે કે આ બધી ગોપીઓ ગોકુળમાં રહેતી હતી, પરંતુ તેઓ રોજ દહીં, દૂધ યા તો માખણ વેચવા માટે નજીકનું શહેર મથુરા જતી હતી. ગોકુળ અને વૃંદાવનથી બહુ જાજુ મથુરા દૂર નથી, વૃંદાવનથી લગભગ 9 કિલોમીટર થાય છે, ગોકુળથી એથી થોડું ઓછું વધુ થતું હશે. તો રોજ આ બધી આહિરાણી બાઈઓ ત્યાં વેચવા માટે જાય, અને એ બહેનો જ્યારે ત્યાં વેચવા જાય ત્યારે એને પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીના પ્રેમમાં ઓતપ્રોત થવાયું હોવાથી એમને ખબર નહોતી રહેતી કે અમે શું કરવા આવ્યા છીએ, ના શું કરી રહ્યા છીએ. અહીંયા એનું થોડુંક વર્ણન છે કે એ બહેનો મથુરાની શેરીઓમાં મહી વેચવા માટે ફરતી હતી ત્યારે એ આવું બોલતી હતી, એમનું આવું જીવન હતું. એ જોઈ જોઈને મથુરાના કેટલાક બહેનો, મોટા મોટા પંડિતોના ધર્મપત્નીઓને ગોપીઓના સંસર્ગથી શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રતીતિ થવા લાગી. કેવા હતા એ ગોપીઓ બહેનો, આપણે પણ શીખીએ કે આપણે આજ જો ભગવાન સ્વામિનારાયણને આપણા ઈષ્ટદેવ માનતા હોઈએ, સ્વીકારતા હોઈએ, તો આપણને પણ પરમાત્માનો આવો મહિમા, આવો પ્રેમ થાય છે. જો કોઈ દી થતો ન હોય તો આ સત્સંગ થયો એનો લાભ શું, સાંભળજો. હો પ્રભુ વિના ન પળ રેવા તું, રોમે રોમ મારત ન થા તું, પ્રભુ વિના ન પળ રેવા તું, રોમે રોમ મારત ન થા, રોમે રોમ મારત ન થા તું, રોમે રોમ મારત ન થા તું. એ માથે લીધે બાઈઓ કોઈ કાનો લ્યો, મારો કાનો લ્યો. કારણ ભલે દહીં વેચવા આવી છે, પરંતુ એના મગજમાં તો રાત દિવસ કાનો કાનો અને કાનો ચાલે છે. દહીં તો હવે વેચવાનું કામ એમને કરવું પડે છે. એ દૂધ દહીંનું નામ ન લેતી, કાન લ્યો કાન લ્યો એમ કહેતી. ચાખો કાનોડા નો સ્વાદ, પાડી શેરીએ શેરીએ સાદ, ભાઈ ચાખો કાનોડા નો
એ જવાનો હતો તો ટેસ્ટિંગ કરાવીને માલ ખપતો. કોઈ કહે કે ભાઈ કેવું દહીં લાવી છો, ખાટું નથી થઈ ગયું, ત્રણ દિનનું સાત દિનનું જૂનું નથી, ચખાડ. ચખાડવાનું હતું એટલે પછી સામેથી આ લોકો ઓફર કરતા કે ભાઈ જોઈએ તો ચાખી લ્યો. તો કેવું પડતું, ભાઈ દહીં ચાખો, એ આનો સ્વાદ લ્યો, તમને ગમે તો લઈ લેજો. પણ ગોપીઓને મન દહીંની જગ્યાએ કાનો મગજમાં રમે છે એટલે શું કહેતી હતી, એ મારા કાનાનો સ્વાદ ચાખો. અને ખરેખર ભલે એ જે સમજીને બોલતી હોય તે, પરંતુ એ વાત અત્યંત માર્મિક હતી. એક વાર મારા પ્રભુનો અનુભવ તો કરો, એમ કે છે. ટેસ્ટ તો લ્યો. એ પ્રગટ પરમાત્મા છે કેવા, આવું એમનું દિવ્ય ભવ્ય જીવન જોઈને કેટલાક બ્રાહ્મણ બહેનો એમને બોલાવતા, એ બેન, એ આહિરાણી, શું વેચવા આવી છો, એમ કહીને ઘરમાં લઈ જતા. પછી કે તારું ઠામ ખોલ, ઉપર જે ઢાંકણ ઢાંક્યું હોય ને એ ખોલાવે, અંદર દહીં ભર્યું હોય. ગોપી ખોલે ગોરસનું ઠામ, હ કે જો માં, પેલા બ્રાહ્મણો હોય ને તે આદરથી બોલે, જો માં બા તમે જુઓ, અંદર તો જુઓ, એમ કરીને આમ જ્યાં ડોકાય સાંભળો ત્યાં તો આશ્ચર્ય જુએ છે. આમ પેલા બ્રાહ્મણ બેન શું જોવે છે, આશ્ચર્ય. અને શેમાં, મટુકીમાં, દહીં વેચવાનું જે દોણું જોડે લઈને આવ્યા હોય ને એમાં શું આશ્ચર્ય જોવે. હવે નવાઈની વાત તો એ છે કે આ તો બધા દહીં દૂધ લેવાવાળા છે, આ દહીં દૂધ વેચવા આવ્યા છે, પરંતુ વેચવા આવેલા આ બધા જ ગોપીઓને પરમાત્મામાં એટલો પ્રગાઢ પ્રેમ છે, એટલો બધો એનો મહિમા સમજાઈ ગયો છે કે એમની વૃત્તિમાં ચોવીસેય કલાક પ્રભુ પ્રભુ કાનો કાનો થાય છે. એ એમની પરાભક્તિના પ્રતાપે જેને જેને એનો ગુણ આવે જેને ત્યાંય મારો ભગવાન આવું આશ્ચર્ય કરાવે છે. સાંભળો, એ દહીં દૂધ ન નિહાળે કોઈ, મોહે શ્યામની મૂર્તિ જોઈ. મુખે મધુરી મોરલી વાજે, રૂપ જોઈ કોટે કમલાજે. મુખે મધુરી મોરલી વાજે, રૂપ જોઈ કોટે કમલાજે. એ રૂપ જોઈ કોટે કમલાજે, જેવા ગોપીને વાલા છે કા મોઢામાંથી નકરો કાનો કાનો થયા કરતો હોય ને એટલે ઓલી બહેનોને રસ પડ્યો. તો હવે કાના વિશે પૂછે, સામેથી પૂછે તો હવે જાલ્યા રે, ભૂલે કોક સામેથી કાનો સંભારે એટલે ગોપીઓ તો બધું ભૂલી જાય ને કાનાની વાતો, કાનાની માધુરી મૂર્તિ, એવું લાગી જાય, એવું લાગી જાય. હવે આ ગોપીઓના સંગે એમની વાતો સાંભળતા સાંભળતા એમનું દિવ્ય ભવ્ય જીવન જોતા જોતા પેલા બ્રાહ્મણ બહેનોને કેવું કેવું થવા લાગ્યું, એ શોધ ભૂલે શરીરની જાઈ, રસ બસ બને પ્રેમ માઈ. શોધ ભૂલે
મહાયોગી વો ગોતે છે જેને તોય દુર્લભ દર્શન તેને ઋષિ પત્નીઓ બ્રાહ્મણ ભાઈઓ કાનાને ભૂખ લાગી છે એવું સાંભળે તો એ ઝાલ્યા રે. મહાપ્રેમી ભક્ત ગોપીઓના અહોભાવથી આ બેનો પીગળી ગયા છે. એને પ્રભુએ આવો અનુભવ ચખાડ્યો છે. એ મટુકીમાં જે કાનો દેખાતો હતો ને એની વાંકી વાંકી ભ્રકુટી તો જાણે કે કામનું કબાણ જોઈ લ્યો ને. મન મોહન રૂપ રૂપની ખાણી, ગળે ગુંજાના ગૂંથેલા હાર પહેર્યા હોય. ગુંજા મીન્સ ચણોઠી, લાલમ લાલ, પીળી, ધોળી, જે કંઈ ચણોઠીઓ આવતી હોય ગોપીઓએ ગૂંથી આપેલા હાર પહેર્યા હોય તે શોભી રહ્યા છે અપાર. દય પગની આંટી દયાળ, મુખે વેણું બજાવે રસાળ. શ્રી કૃષ્ણ ભગવાન તો આવું જ કરતા હોય ને. હેવી મીઠી મધુરી વાંસળી મોરલી મારા પ્રભુજી બગાડે હો 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 હો, એવી બજાવે એવી બજાવે. અલૌકિક દર્શન થતા મટુકી માં છુપાઈ જતા. પછી અચાનક મટુકીમાં છુપાઈ જાય, પછી ખાલી દહીં જ દેખાય. આની અસર અને આ બહેનોને પેલા ગોપીઓનો મહિમા બહુ વધી ગયો. ઓહો હો, આનું જીવન કેવું દિવ્ય ભવ્ય છે. એમાં દાસાનું દાસપણું આવી ગયું. જો ઋષિ પત્ની પામે અચરજ, માથે ચડાવે ગોપીઓની ચરણ રજ. હે, નહીં તો એ જમાનામાં આજથી 5000 હવા 5000 વર્ષ પહેલાની આ જૂની વાતું છે. વર્ણ અને આશ્રમની જંજાળ ત્યારે કંઈ આછી પાતળી તો ન હોય, બહુ સ્વાભાવિક છે. હવે આ તો મથુરાના પ્રસિદ્ધ મોટા મોટા કર્મકાંડી વિદ્વાનોની પત્નીઓ છે, અને ઓ તો આહિરાણીઓ. હવે એની ચરણરાજ માથે ચડાવે છે કે ઓહો હો, એ બહેન તારા જેવો મને પ્રભુમાં પ્રેમ થાય. પરમાત્મા તને કેટલા પ્યારા, પ્રભુ તને કેવા વશ થઈ ગયા છે. હું જ્યારે ઝીણી નજરે મટુકીમાં જોવા જાઉં છું ને તો ભગવાન વયા જાય છે. મને ખાલી દહીં દેખાય છે, કારણ કે મેં તો તને દહીં માટે બોલાવી છે, અને તું દહીં વેચવા આવી છો ને તોય તને તો ભગવાન ભગવાન અને ભગવાન થઈ રહ્યું છે, કારણ કે તું ભગવાનમય થઈ ગયેલી છો. મહિમા વધી ગયો. ચરણ રજ માથે ચડાવી એટલે મારા પ્રભુએ એમની બુદ્ધિ મતિ દિવ્ય કરી નાખી, એટલે હવે એને ભગવાન ઓળખાય. મારા જેવા મોટા મોટા પોતાની જાતને હું જે માનતા હોય પણ માન મૂકી શકાય નહીં ત્યાં સુધી એવો ભગવાનનો મહિમા નિશ્ચય થઈ શકે નહીં. કરે ગોપીઓ પ્રેમની વાતો, એ એમ દાડી ઋષિ પત્નીઓને સમાગમ થતો. જોયું, હવે તો એ લોકોને ગમી ગયું. આ લોકોને રોજ બોલાવે, દહીં ન લેવું હોય તોય થોડું ઘણું લે અને એ બાને વાતું સાંભળે. તેને પ્રગટ પ્રભુને મળવાનું મન તો હવે બહુ જ થતું કે કોઈક દિવસ અમને પણ એ કાનો મળે, પણ હવે અમે મથુરામાં રહેનારા, ત્યાં અમારે એમ અવાય નહીં, શું બાને આવવું. હતું ગોકુળ ગામ નજીક, પણ કંસની લાગતી બહુ બીક. એમનો રાજા માથાભારે હતો ને, ભૂલે પણ જો કોઈને ખબર પડે કે આ લોકો આમ તેમ કરે તો બાપરે બાપ,
નિત્ય મન થતું મળવાનું, પણ નહોતું એ મળતું કાંઈ બહાનું. અને આ કૃપાને વધાવવાની તક સામેથી મારા પ્રભુએ આપી. ક્યારે આપી? જ્યારે ગોવાળિયાઓ પાસે ભાતું લેવા મોકલ્યા ત્યારે. જેવી ગોવાળિયાઓએ આવીને સામેથી વાત કરી કે તમને એક રિક્વેસ્ટ કરવા માટે અમને મોકલ્યા છે કે કાનો બળદેવ, અમે બધા ભૂખ્યા થયા છીએ, તો તમારી પાસે કાનાએ ભોજન માગ્યું છે. એ મળવાનો મોકો જાણી આજ તજી લોક અને કુળની લાજ, જેમ અર્જુને એકાગ્ર ચિત્તે મત્સ વેધ કર્યો જેવી રીતે, તેમ વૃત્તિ હતી તદાકારે પ્રભુ પાસે પહોંચી પલકારે. જ્યારે આ બધા જ બ્રાહ્મણ પત્નીઓએ આ અવસર ઉઠાવી લીધો, ત્યારે ગ્રંથકાર લખે છે કે વીજળીના પ્રકાશમાં મોતી પરોવી લીધું હોય એવું એ ઋષિપત્નીઓએ કામ કર્યું. કારણ કે એમને ગોપીઓનો મહિમા હતો, ગોપીઓ સાથે ઈર્ષા નહોતી, ગોપીઓના આશીર્વાદ એમના ઉપર ઉજરાતા. લઈ લીધો પ્રગટનો લાવો, બાકીના બધાએ કર્યો પસ્તાવો. આવું ભગવાન વેદવ્યાસજીએ લખ્યું છે કે જે પરમાત્માને ઓળખે એ મહાસુખ માણે છે, પણ પરમાત્મા એને જલ્દી ઓળખાય છે કે જે પરમાત્માના વાલાના દાસાનું દાસ થઈ જાય છે. એની અરે ઈર્ષા, અભાવ, અબખો, બરોબરીયાપણું રાખતા નથી. આનો અર્થ એ થયો વાલા ભક્તો કે આજે જો આપણી આજુબાજુમાં કોઈ પણ ભાઈઓ કે બહેનો, સંતો કે હરિભક્તો વધુ મહિમાવાળા દેખાય, ભાવનાવાળા દેખાય, આપણા કરતાં એને પ્રભુ વધુ પ્યારા હોય, તો તરત આપણે માન મૂકીને, અભિમાન મૂકીને એને મોટા માની લઈએ, દાસના દાસ થઈ જઈએ, તો ભગવાન એના જેવા ગુણ આપણને આપે. પછી ભલે આપણા જેટલા ભણેલા ન હોય, કદાચ વર્ણની દ્રષ્ટિએ આપણાથી ઊંચા ન ગણાતા હોય, આશ્રમની દૃષ્ટિએ પણ ઊંચા ન ગણાતા હોય, પણ જો આપણા કરતાં એને પ્રેમ વધુ હોય, ભાવ વધુ હોય, મહિમા વધુ હોય, ભગવાનને, ભગવાનના સંતો એને વાલા બહુ વધારે લાગતા હોય, તો એ આપણા કરતાં મહાન છે, છે અને છે. એની ચરણરજ જેટલી વહેલા માથે ચડાવતા થઈ જઈએ, એટલા આપણે દિવ્ય બુદ્ધિવાળા બની શકીશું. જો આપણામાં દિવ્ય મતિ આવશે તો દિવ્ય ભગવાનને, દિવ્ય સંતો ભક્તો ઓળખાશે અને દિવ્ય ગતિ થશે. આ તો પ્રસંગોપાત વાત કરી. હવે સ્વામિનારાયણ ભગવાન લાંગણોજથી રજા લે છે. સંતોએ સહિત મહારાજે વિદાય લીધી. લાંગણોજથી લગભગ 7-7.5 કિલોમીટર દૂર થાય એવા મેવું ગામમાં પધાર્યા. ગામનું નામ છે મેવું. ત્યાં ખાસા બધા ભાવસાર જ્ઞાતિના ભક્તો હતા, એ સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા. એ બધા સામે આવ્યા. એમાં સૌથી મુખ્ય આગેવાન હતા ભાવસાર ભૂખણભાઈ. આમ ઓરિજિનલ નામ ભૂષણ હોય, પણ જ્યાં ફાડીઓ મૂર્ધન્ય શકાર હોય પછી એને દેશી ભાષામાં ખ બોલે, એટલે ભૂખણ બોલાય, પણ લખવું હોય તો ઓરિજિનલ લખાય ભૂષણ. તે ભૂખણભાઈ સત્સંગમાં શિરોમણી આગેવાન હતા, એ પોતે આવ્યા. કહેવાય છે કે એમના બે દીકરાઓ હતા, તુલસી અને મંછારામ, એ પણ સાથે સામે આવ્યા. ભગોભાઈ કરીને હતા, પાનાચંદભાઈ હતા, રણછોડભાઈ હતા, નાગર કુબેરભાઈ હતા, એ બધા હરખભેર સામે આવ્યા. બહેનોમાં જ્ઞાનબા, ગંગાબા, કુશળબા, નવોલબા, અચળબેન, એ સૌ બહેનો પણ સામે આવ્યા. બધાએ મહારાજને જોયા અને આનંદ આનંદ થઈ ગયો. પોતાની ભાવનાથી પ્રભુને પણ બહુ પ્રસન્ન કર્યા. ગામના આગેવાન હરિભગત હોય એ ખરેખર કેવા હોય તો એ ગામમાં બધાને બહુ સમાસ થાય, એ પણ એક પોઈન્ટ અહીંયા શીખવા જેવો છે. આપણને હવને આગેવાની ગમે છે, આપણને ગામમાં હવ સારા માને, મોટા માને, જૂના માને, તો આપણને સારું લાગે. ન લાગે ભાઈ, હવે એમ આદર કરે કે અમારા ગામમાં મોટા હરિભગત છે, તો આપણે ના પાડીએ કે આપણે મનથી તો ખૂબ ખુશ થઈ કે બરાબર છે, તને મહિમા છે, આ મહિમાવાળો દૈવી જીવ છે, આપણને આવું લાગે. શું કામ? આપણને મોટા માને છે એટલે, આપણને સારા માને છે, આગેવાન માને છે એટલે. આપણે જેટલા આપણી જાતમાં સારા માની બેઠા હોય, જૂના તરીકે થઈ પડ્યા હોય, જો એવું એ સ્વીકારી લે, એના કરતાં વધુ એ સ્વીકારી લે ને, તો આપણને બહુ ગમે, આપણે ખુશ ખુશ થઈ જાય, આપણે એના ઉપર બહુ જ ખુશ. જેટલી માળા ફેરવીએ, ભજન કરીને એના આશીર્વાદ બધા એને દીધા કરી, જા બચ્ચા તેરા ભલા હોગા. પરંતુ ખરેખર
જે ગામમાં, જે પ્રદેશમાં, જે એરિયામાં જે સિનિયર હોય, મોટા હોય, સારા ગણાતા હોય, એ ખરેખર કેવા હોવા જોઈએ? સાંભળો, ભૂખણભાઈ ભાવસારને અહીંયા થોડાક વર્ણવ્યા છે. ભાવસાર ભૂખણજી જે હ જેને શ્રી હરિમાં ઘણો સ્નેહ. વિશેષતા આવી સારામાં સારા પ્રભુના પ્યારા મહાન ભગતની. એક, પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી હરિજી મહારાજમાં ઘણો બધો સ્નેહ હતો, અપાર પ્રીતિ. નંબર ટુ, તન માન ધન કુરબાન કરવાની ખુમારી. મારા ભગવાન માટે મારું શરીર ઘસી મારું, મારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેટલી કાંઈ કળા કુશળતા ચાતુરી જે કાંઈ ભગવાને મને આપ્યું છે બધું જ મારા પ્રભુ માટે, સંતો ભક્તો માટે કુરબાન. અને ત્રીજી વાત છે, એક પ્રભુને જ રીઝાવવાનું તાન. મલકમાં મોઢભાન હારા થવાનું નહીં. જો આપણને સારા હરિભગત થવું ગમતું હોય તો આ શીખી જવા જેવું છે, નોંધી લેવા જેવું છે કે પરમાત્માને પ્યારા બનવાના આ ત્રણ લક્ષણો, ત્રણ ગુણો છે. ભગવાનને ભગવાનના વાલા હોય એમાં પ્રગાઢ પ્રેમ વધારતા રહેવું, તન માન ધન કુરબાન કરવાની નિષ્ઠા, ખુમારી, સમર્પણ ભાવ શીખી લેવો, અને આ બધું કરવા ઉપરાંત માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવાનું જ તાન. સમાજમાં અને સત્સંગમાં હારા થવા, બીજાની જેવો હું પણ મહાન છું અથવા તો બીજા કરતાંય હું બહુ આગળ છું એવી સાબિતી દેવાનું નહીં. આપણે મોટે ભાગે આવી કોશિશ કરતા હોઈએ છીએ કે હમ ભી કિસી સે કમ નહીં. બધા એના વખાણ કરે છે તે હું શું હરિભગત નથી, આપણને આની બળતરા વધી જાય છે. રાજીપો લેવાની હોવી જોઈએ એની જગ્યાએ. હવે આવો જે એમનો ભાવ છે, મહિમા છે ને, એનો એક પુરાવો સાંભળો. ભૂખણભાઈ ભાવસારે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આજ સંતોએ સહિત મારે ઘેરે પધારો, આપની કૃપાથી બધી સગવડતા છે, અમે તૈયારી રાખી છે, હે નાથ આજ અમારી રસોઈ અંગીકાર કરો. ઘણા દિવસની હૈયામાં હામ હતી, હે મારા નાથ આજ પૂરી કરો. ત્યારે એમનો અત્યંત ભાવ જોઈ અને મહારાજે આવો વચ્ચેનો જવાબ આપ્યો કે ભૂખણભાઈ સાંભળો, પકવાન બનાવવાના ન હો, સાદી સિમ્પલ રસોઈ કરવાના હો તો આવીએ. અમારી હારે બહુ જાજા સંતો ભક્તો છે, તમે હારામ હારું બનાવો, બહુ પ્રેમી છો, ભાવુક છો, તો પછી કેટલો ખર્ચો થાય? તમે ગ્રસ્ત છો, સામાન્ય તમારું ગામડા ગામનું જીવન છે. મહારાજ કૃપા કરો બાપા, હા પાડો. સાદું જ કરશો એવું હજી બોલ્યા નહીં. મહારાજ કે સાંભળો, રોટલા અને દાળની જ રસોઈ બનાવવાના હો તો આવીએ, તો તમારો થાળ જમશું. કઈ વસ્તુ? રોટલા અને દાળ, આટલું જ બનાવવાનું, બીજું કશું જ નહીં. કદી કરશો મીઠાઈ તમે? જો અમે અગાઉ કહી છીએ નહીં જમીએ અમે.
તમે પ્રેમી છો તો પછી જાલા નથી રહેતા, બહુ બધો ખર્ચો કરી નાખો. ત્યારે ભૂખણ ભાવસારને એવું લાગ્યું કે જો અત્યારે કાંઈ પણ ચોખવટ કરીશ ને તો મહારાજ અહીંયાથી જ કોઈક બીજાનું ઘર લેશે, એના કરતાં એક વખત આવવા દઉં. બે હાથ જોડ્યા કે હારું મહારાજ, અમે તો આપના દાસ છીએ, જેમ આપ કહેશો એમ આપના વચને રહેશું. પછી મહારાજ ભૂખણભાઈ ભાવસારને ઘેરે ગયા અને એમના ઘેરે ઉતર્યા. આપણે એ ઘર જોઈ લેવું છે, જોઈ લેવું જોઈએ. આવા પ્રેમી ભક્તો જેમના ઘરે પુરુષોત્તમ નારાયણ ઉતરે, આ અત્યારે એ જૂનું પાડીને નવું કર્યું છે આ ભૂખણભાઈ ભાવસારનું ઓરિજિનલ ઘર કે જ્યાં મહારાજ ઉજરા હતા. પરંતુ એ વખતે તો એક ઓસરીના ચાર ચાર ઘર હતા અને હય મોટી જમાવટ હતી. તો એની બાજુનું હજી ઓરિજિનલ છે એ પણ આપણે જોઈ લેવું જોઈએ કે એ વખતે કેવું હતું. આવું હતું, જો જ્યારે સ્વામિનારાયણ ભગવાન ગયા હતા ત્યારે આ બારી બારણાને આવું હતું, પછી કદાચ પ્લાસ્ટર બ્લાસ્ટર કર્યું હશે, પણ આવું હતું. જો આ ઓરિજિનલ એ લાકડા ને એ પીઢિયાન આ બધું છે. બહુ જ સારું બાપા. હે મહારાજ, તમે હજી અમને એવા સમયે તો જન્મ આપ્યો કે કમસે કમ આ બધા પ્રસાદીભૂત સ્થાનોના દર્શન થાય છે. અમારું હૈયું ઠરે છે કે અહીંયા હે પ્રભુ તમે ને તમારા મુક્તોના પગલાં પડ્યા છે. તમે અહીંયા ઉતારો કર્યો છે, અહીંયા રોકાણા છો, અહીં જીમ્યા છો. ઓહો, હે નાથ કૃપા કરજો બાપા, આ ભક્તો જેવો અમને પણ ભાવ અને પ્રેમ મહિમા થાય. પછી ભૂખણભાઈએ વિચાર કર્યો કે આવા મોટા મહારાજને આવા મોટા મુક્તો આવ્યા અને દાળ રોટલા જે વાડીએ જાય ત્યારે દાડિયા માટે લઈ જવાનું હોય એવું કંઈ મહારાજ અને સંતો માટે, પણ હવે મહારાજે આજ્ઞા કરી છે શું કરવું. ભગવાનને ખબર નહીં કંઈક બુદ્ધિ આપી, તે વિચાર મગજમાં ઠસી ગયો અને પછી ભૂખણભાઈએ આજ્ઞા ન લોપાય અને વળી ભાવના પૂરી થાય એના માટે ઘરે બધાને અરે વાત કરી લીધી ખાનગી, આવું આવું કરવાનું છે, હું નક્કી થયું, સાંભળો, મેનું સાંભળાવું છું. પ્રેમ ભર્યો કર્યો દૂધપાક, માલપુઆ અને સુરણનું શાક, ધોળો દૂધપાક અને માલપુડા, તળ્યા ભજીયા વિવિધ ભાતે, કમી રાખીને કોઈ વાતે. રસોઈ તૈયાર થઈ ત્યારે મહારાજને કીધું, મહારાજ જમવા પધારો. મહારાજ બાજોઠે બેઠા, આગળ થાળ પીરસાયેલો મૂકવામાં આવ્યો, અતિ પ્રેમથી ભરચક પીરસેલો આ થાળ. થાળ જોતા જ મહારાજ ચોંકી ગયા. એ ભગત ભૂખણભાઈ. જી મહારાજ, કેમ આવું કર્યું, અમે કહ્યું એમ તમે ન કર્યું. ત્યારે ભૂખણભાઈએ બે હાથ જોડ્યા, ગળગળા થઈ ગયા, આંખમાં પાણી આવવા માંડ્યું. મહારાજ, આપનું વચન તો મારાથી લોપાય નહીં, પણ અમારા દેશની જે અહીંયાનો ચાલ છે, રિવાજ છે, આપને જણાવું છું. આપનો દાસ જાણીને મને માફ કરજો. મહારાજ, આ ધોળી દાળ છે અને ઓલા રોટલા છે. આ જે ધોળી છે એ શું છે, એ દાળ છે અને ઓલા ઓ રોટલા છે. મહારાજ, અમારે અહીંયા આવો રિવાજ છે કે આવા પ્રાણ પ્યારા મોંઘા મહેમાન આવે ત્યારે એને ધોળી દાળ અને આ કાળા રોટલા કરવાનો અમારે ત્યાં આવો રિવાજ છે. મહારાજ, અમારે તો મહેમાનને માટે આ દાળ રોટલા જ ગણાય છે બાપા, અને આપનાથી વધારે વાલા આ દુનિયામાં અમારે કોઈ મહેમાન નથી. આપથી મોંઘા બીજા કોણ. અમારો રિવાજ આવો કે મોંઘામાં મોંઘા મહેમાન આવે ત્યારે આવા દાળ રોટલા બનાવવાના અને એમને દેવાના હોય. મહારાજ, આને અમારે અહીં દાળ રોટલા કહેવાય. પકવાન આને કોઈ પરછે નહીં મહારાજ, કોઈ એવું ન કે આ પકવાન કહેવાય. હું બનાવ્યું છે તમારી ભાષામાં અમે મહારાજ આવું માનીએ ને કહીએ. ધોળી દાળ આને હવ કોઈ કહે છે. અને હવે જોજો હો કે મહારાજ, એ મહારાજ રાજી રહેજો બાપા. તમે છો મારા પ્રાણથી પ્યારા, માટે જમો જીવન જી મારા. જમો જીવન જી મારા, તમે
મારી ભૂખણ ભાઈનો ભાવ બહુ જમ્યા મનોહરમાં. લ્યો બોલો લ્યો, રોજ જમતા હતા એના કરતાય વધુ જમ્યા. કારણ એમનો ભાવ પ્રેમ ખરેખર એવો હતો કે હવે કાંઈ ન બોલાય. એમણે જે ધોળી દાળ ને રોટલા બનાવ્યા છે મારા જમ્યા. જમતા જમતા ભગવાન કહ્યું, બેસો પંગતમાં સંત. એ વાલા સંતો પંક્તિ પાડો, આજ પ્રેમીઓનું જમવું જોશે. મહારાજે ચડું કરીને મુખવાસ લીધો. સંતોએ પંક્તિ પાડી. એ એક ઓસરીએ ચાર ચાર ઘરને મોટા મોટા ફળી હતા, એમાં પંક્તિઓ પડી હો. અને પરબ્રહ્મ પોતે પીરસવા આવ્યા. કેવી રીતે મહારાજ પીરસવા પધાર્યા? આડ સોડીએ કસેલ ખેસ મંદ હાસ્ય અને સુંદર વેશ, ચિત ચોર ચટકતી ચાલ, કરે કરના લટકા લાલ લાલ. રાજી થઈ પોતે રંગ રેલ, પ્રેમે પીરસે રેલામ છેલ. હું પીરસવાનું હતું ધોળી દાળ, રેલમ છેલ પીરસી દીધું. હા મહારાજે, એટલું બધું પીરસ્યું, એટલું બધું પીરસ્યું. સંતો પાત્ર સંતાડી દે ત્યાંય, દૂધ પાક રેડે મુખ માય. સંતો પાત્ર સંતાડી દે ત્યાંય, દૂધ પાક રેડે મુખ માય. સિંહ ગર્જન કરે છે સંત, જોઈ ભૂખણ રાજે અત્યંત. મહારાજ જમ્યા અને સંતોને ખૂબ જમાડ્યા, ધન ધન થઈ ગયા, બહુ જ રાજી થયા. કીધું, હે મહારાજ, આજ તમે મને કૃતાર્થ કરી દીધો હો, કરોડો જગન કરો એના કરતાં વધુ પુણ્ય રાજીપો આજ મને મળી ગયો. કારણ કે તમે ને તમારા પ્રાણ પ્યારા અખંડ તમારા ધારક આ વાલા સંતો જમ્યા, મારું ઠેઠ અક્ષરધામમાં ભૂગી ગયું. પછી મહારાજના થાળની પ્રસાદી હતી, એ થાળ ને પ્રસાદી બધું ભૂખણભાઈને મહારાજે આપ્યું. આ ગ્રંથકાર એવું લખ્યું છે કે તે પ્રભુ પ્રસાદીનું ઠામ હજી હયાત છે તે ગામ, કે મેં જોયેલું જેમાં મહારાજને જમાડ્યા હતા ને એ થાળ. બોલો, આ એ થાળ છે જેમાં પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે જમ્યા હતા. આના ઉપરથી આપણને ખબર પડે છે કે ભૂખણભાઈનો ભાવને પ્રેમને ભગવાનને સગવડતા અને બધું આપ્યું છે. એ જમાનામાં બધું બહુ સારું ગણાતું હો ભાઈઓ. આવી રીતે મહારાજ મેવ ગામમાં આ ભક્તોનો ભાવ જોઈને એકવાર નહીં ઘણી વાર આવ્યા છે. ભૂખણભાઈનો ભાવ બહુ સારો હતો એટલે એમના ઘરે વારંવાર ઉતારો કરતા. જ્યારે જ્યારે મહારાજ આવતા, ક્યારેક તો અચાનક આવતા, અચાનક આવે અગાઉ કેવડાવ્યું ન હોય ને તો પછી એમના ડેલાની કે ખડકીની હાંકળ મહારાજ પોચે ખખડાવતા. હાંકળ હોય ને, આમ 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 ધણધણાટી બોલાવે, અંદરથી પૂછે કોણ, અને મારો માવો મધુરા મીઠા ઘેરા અવાજે કે એ અમે મહારાજ. અને મહારાજ એવું સાંભળે ને ભાઈ હૈયું હાથ ન રે હો. ભૂખણભાઈ દોડે સુખધામનો એ મીઠો મધુરો હાથ, અહો અહો પધારો હે ભગવાન, હે ભગવાન, એવું કહીને તન ભાન ભૂલી જાય. જેને નહીં જુદારો જરાય, તે હેત કહ્યું નવ જાય. આવા ભૂખણભાઈ, એમનો પરિવાર, એમના દીકરાઓ, એમના દીકરાના ઘેરે એમના પોતાના ધર્મપત્ની, બધા જ બહુ જ ભાવિક હતા, પ્રેમી હતા. ત્યારે ભાઈ આટલો બધો મહિમા હોય, ભાવના હોય, એની કોક દી કસોટી પણ થાય. અને કસોટી વેળાએ ખરા સાચા ભક્તો તવાય, અને તવાયેલા એ પછી 24 કેરેટ સોના જેવા શુદ્ધ વિશુદ્ધ 100% પ્યોર બની જાય. એ કસોટી કેવી થયેલી, એમાં એ કેટલા કેવા કેમના પાસ થયેલા, અને એ નિમિત્તે મારા પુરુષોત્તમે કેવો પરચો પૂરેલો, એ કથા
આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી સ્વામિનારાયણ ભગવાનની જય.